नमस्कार विद्यार्थी मित्रों, हूँ राम जोशी। आप सर्वेनु गुज्जू एजुकेशन तथा शिक्षा एजुकेशन हब में हार्दिक स्वागत करूँ छू। केम छो विद्यार्थी मित्रों, मजा में? सर्व विद्यार्थी मित्रों, साइंस में राम शर्मा वेलकम छू। मित्रों, हवे आपणे पहला लेक्चर में विषय विज्ञान विषय परिचय और गुणभार की बात करी नाखी, बराबर? मित्रों, मैं तमने त्यारे पण कीधुं तुं के आपणे ज्यारे युद्ध खेलवुं होय त्यारे युद्धनी रणनीति घड़ी लेवी आवश्यक छे। युद्धनी रणनीति आपणे विडियो लेक्चर एक में घड़ी लीधी छे। जो कोईपण बाळक मित्रोए ई विडियो मिस थई गयो अथवा विडियो न जोयो होय तो हूँ डिस्क्रिप्शन में एनी लिंक आपी दऊं छूं, त्यांथी तमे विडियो जोई लेजो। त्यां विडियो में मैं तमने बधाने गुणभार विषे वात करी नाखी छे, बराबर छे? हवे मित्रों, आपणे लेक्चर नंबर 2 में मळ्या छे। मित्रों, लेक्चर 2 में आपणे चेप्टर नंबर 1 नी वात करवानी छे। मैं त्यारे तमने वात करी थी के विज्ञान विषय में 3 शाखा छे अने ई शाखा में आपे रसायन विज्ञान नी पहला चेप्टर नी वात करवानी छे, जेनुं नाम छे बाळ मित्रों रासायनिक प्रक्रियाओ अने समीकरणो, बराबर छे? मित्रों, तो के रासायनिक प्रक्रियाओ विषे वात करीए, समीकरणो आपणे पछी वात करशुं। तो के रासायनिक प्रक्रियाओ एटले शुं? तो के पहेला रासायनिक एटले पहेला प्रक्रिया विषे वात करे, भागला पाडो अने राज करो नीति, बराबर? मित्रों, ज्यारे पण कोई वस्तु मोटी लागती होय ने त्यारे एना भागला पाडी देवा। तो के मित्रों, प्रक्रियाओ, तो के प्रक्रिया एटले शुं? तो के तमे मैं तमने ત્યારે પણ કીધું હતું કે પ્રક્રિયા તમારા જીવનભરમાં આખી ક્ષણે ક્ષણે વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ થાય છે, જેમ કે લોખંડનું કાટ લાગવું, જેમ કે દૂધ ફાટી જવું, જેમ કે દૂધનું દહીંમાં રૂપાંતરણ થવું, આ બધી શું છે? તો કે રાસાયણિક પ્રક્રિયાઓ છે મિત્રો, બરાબર? તો કે આવી જ રાસાયણિક, તો તમને એમ થતું હશે સાહેબ રાસાયણિક પ્રક્રિયાઓ એટલે શું? તો કે રાસાયણિક પ્રક્રિયાઓ એટલે મિત્રો કાંઈ નહીં કે જેમાં રાસાયણિક ફેરફાર જોવા મળતા હોય। મિત્રો યાદ કરો ધોરણ 9 નું બીજું ચેપ્ટર, આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે કે નહીં, એમાં રાસાયણિક ફેરફાર અને ભૌતિક ફેરફારની વાત કરતા હતા, બરાબર છે? મિત્રો, એમાં આપણે કહેતા હતા કે નીચેની પ્રક્રિયાઓ કયો કે રાસાયણિક ફેરફાર દર્શાવે છે કે ભૌતિક ફેરફાર દર્શાવે છે, ત્યારે તમારા ટીચરે તમને શીખવાડ્યું છે કે ભૌતિક ફેરફાર એટલે શું અને રાસાયણિક ફેરફાર એટલે શું, બરાબર છે? મિત્રો, જે પ્રક્રિયામાં રાસાયણિક ફેરફાર જોવા મળતા હોય એ પ્રક્રિયાને આપણે કહેશું રાસાયણિક પ્રક્રિયા, કેમિકલ રિએક્શન, બરાબર છે બાળ મિત્રો? તો કે રાસાયણિક પ્રક્રિયાને તો કે રાસાયણિક ફેરફાર, તો કે તમને તો કે સાહેબ રાસાયણિક ફેરફાર કોને કહેવું, બરાબર? તો મિત્રો હું જે લખું તમારે લખવાનું છે કે રાસાયણિક ફેરફાર કોને થયા કહેવાય, બરાબર છે? મિત્રો, મેં તમને કીધું કે રાસાયણિક ફેરફાર થાય ત્યારે શું ઉદ્ભવે, તો કે રાસાયણિક પ્રક્રિયા ઉદ્ભવે, બરાબર છે? મિત્રો, તો રાસાયણિક ફેરફારના 4 મુદ્દાઓ છે, કેટલા મિત્રો? 4 મુદ્દાઓ। પહેલો મુદ્દો શું છે મિત્રો? તો કે વાયુ ઉદ્ભવ, વાયુ ઉત્પન્ન થવું। જ્યારે કોઈ પ્રક્રિયામાં વાયુ ઉત્પન્ન થાય, તો કે મિત્રો વાયુના ઉદાહરણ આપો તો કોને આપો, તો કે હાઇડ્રોજન વાયુ છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે, ઓક્સિજન વાયુ છે, એ જ્યારે કોઈ પ્રક્રિયા ભેગી થઈ અને જો વાયુ ઉત્પન્ન થાય તેને રાસાયણિક ફેરફાર થયો કહેવાય, અને એ રાસાયણિક ફેરફાર થાય ત્યારે કઈ પ્રક્રિયા થઈ કહેવાય, તો કે રાસાયણિક પ્રક્રિયા। ઓકે મિત્રો, તો કે રાસાયણિક ફેરફારમાં વાત કરી વાયુ ઉત્પન્ન થવો, વાયુ એટલે હાઇડ્રોજન, ક્લોરિન, હિલિયમ, નાઇટ્રોજન, આ જે પ્રક્રિયામાં વાયુ ઉત્પન્ન થાય એને રાસાયણિક ફેરફાર કહેવાય, બરાબર છે બાળ મિત્રો? પછી બીજું તો કે તાપમાનમાં ફેરફાર થવો, શું વાત કરી મિત્રો? તાપમાનમાં ફેરફાર થયો, તાપમાનમાં ફેરફાર થયો એટલે શું? તો આપણને બધાને ખબર છે તાપમાન વધે એટલે ગરમી થાય, તાપમાન ઘટે એટલે ઠંડુ થાય, બરાબર છે મિત્રો? જ્યારે પણ કોઈ પણ પાત્રમાં તમે પ્રક્રિયા કરતો હો ત્યારે પાત્ર જો તાપમાન કરતાં ઠંડુ થઈ જાય તો એ રાસાયણિક ફેરફાર થયો કહેવાય, અથવા તમે એમાં તાપમાનમાં આપોઆપ ગરમી ઉષ્મા ઉત્પન્ન થઈ જાય તો એ તાપમાનમાં વધારો થઈ જાય। તો જ્યારે પણ તાપમાનમાં ફેરફાર થાય, વધારો કે ઘટાડો થાય ત્યારે તે રાસાયણિક ફેરફાર થાય, બરાબર છે મિત્રો? પછી ત્રીજો મુદ્દો છે તો કે શું છે?
तो के तापमान में फेरफार थो, वायु उत्पन्न थो, पची छे रंग में परिवर्तन आवो। સુ મિત્રો વાત કરી કે રંગમાં પરિવર્તન થવું બરાબર છે। જ્યારે કોઈ પણ રાસાયણિક જ્યારે કોઈ પણ પ્રક્રિયા થાય ત્યારે પ્રક્રિયામાં તમે જે પદાર્થો વાપર્યા હો તેનો રંગ આપોઆપ ચેન્જ થઈ જાય। મેં કીધા તમે ઉદાહરણ લ્યો કે કોઈ પણ રાસાયણિક કોઈ પણ પદાર્થ લીધો એનો કાળો કલર હોય અને કાળા કલરમાંથી પીળો કલર થઈ જાય, ગુલાબી કલર થઈ જાય, એટલે કે શું રંગમાં ચેન્જીસ આવે। ત્યારે શું થયું કે મિત્રો, તો કે રાસાયણિક ફેરફાર થયો કે અને જે પ્રક્રિયામાં રાસાયણિક ફેરફાર થાય એને શું કહેવાય, તો કે રાસાયણિક પ્રક્રિયા। અને લાસ્ટમાં છે ભૌતિક અવસ્થામાં પરિવર્તન આવવું। બરાબર છે મિત્રો, તો કે ભૌતિક અવસ્થા, તો કે ભૌતિક અવસ્થા પાછો આપણે નવમુદ્ર સાહેબ તમને રિવિઝન એ થતું જશે બરાબર। તો કે પહેલું ચેપ્ટર યાદ કરો, ભૌતિક અવસ્થાના આધારે દ્રવ્યના ત્રણ વર્ગીકરણ થાય, ઘન, પ્રવાહી ને વાયુ। જ્યારે તમે કોઈ પદાર્થ ઘન લ્યો છો અને પ્રક્રિયાની અંતે તમને શું મળે, એ પ્રવાહી સ્વરૂપે મળે, તો એ શું થઈ ગયો કહેવાય, રાસાયણિક ફેરફાર થયો, અને એ પ્રક્રિયાને શું કહેવાય, તો કે રાસાયણિક પ્રક્રિયા કહેવાય। મિત્રો આ ચાર વસ્તુ યાદ રાખજો, કઈ કઈ વસ્તુ યાદ રાખવાની છે, તો કે વાયુ ઉત્પન્ન થવો, તાપમાનમાં ફેરફાર થવો, રંગમાં પરિવર્તન આવવું અને ભૌતિક અવસ્થામાં પરિવર્તન આવવું। આ ચાર મુદ્દા જો તમને ખબર પડે એટલે શું થઈ ગયો કહેવાય, રાસાયણિક ફેરફાર, અને રાસાયણિક ફેરફાર થાય ત્યારે શું કહેવાય, રાસાયણિક પ્રક્રિયાઓ। તો મિત્રો આપણે રાસાયણિક પ્રક્રિયાની વ્યાખ્યા લખીએ, બરાબર છે મિત્રો, રાસાયણિક પ્રક્રિયાની વ્યાખ્યા શું થશે, તો કે રાસાયણિક પ્રક્રિયા એટલે શું, તો કે જે પ્રક્રિયામાં શું, જે પ્રક્રિયામાં રાસાયણિક ફેરફાર જોવા મળે તેને શું કહેશું બાળ મિત્રો, તો કે રાસાયણિક પ્રક્રિયાઓ। બરાબર છે બાળ મિત્રો, યાદ રાખજો જે પ્રક્રિયામાં રાસાયણિક ફેરફાર જોવા મળે તેને રાસાયણિક પ્રક્રિયા કહેવાય। અને રાસાયણિક ફેરફાર અમે તમને ચારે ચાર મુદ્દા પીધા કયા, તો કે વાયુ ઉત્પન્ન થવો, તાપમાનમાં ફેરફાર થવો, રંગ પરિવર્તન થવું અને ભૌતિક અવસ્થામાં શું આવવું, પરિવર્તન આવો, ત્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે બરાબર છે। એટલે આપણે રાસાયણિક પ્રક્રિયાનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો મિત્રો, કે મિત્રો આપણે હવે રાસાયણિક પ્રક્રિયાની વ્યાખ્યા અને રાસાયણિક ફેરફારના ચાર મુદ્દા ભણી ગયા બરાબર। આ ચાર મુદ્દા આધારિત આપણે રાસાયણિક પ્રક્રિયાને ઓળખી શકીએ। હવે જે હું તમને ટોપિક ભણાવું છું એ તમને કઈ બુકમાં નહીં મળે, નહીં કઈ નવનીતમાં મળે બરાબર છે મિત્રો, પણ આ મુદ્દા જો ભણાવવામાં ન આવે તો આપણને રાસાયણિક પ્રક્રિયા સરખી રીતે સમજાવી શકાય નહીં, સમજાઈ પણ ન શકાય અને તમને સરખી રીતે સમજી પણ ન શકાય। એક વિચાર કરો કે આપણે જાણે કે મારે કોઈ પ્રક્રિયા બનાવી છે, હું તમને કહું કે લીંબુ શરબત બનાવવું છે, પહેલા આપણે વિચાર કરી નાખીએ કે રાસાયણિક પ્રક્રિયા, હંમેશા રાસાયણિક પ્રક્રિયા થવા માટે બે ઘટકોની જરૂર પડે, આ બે ઘટકો સિવાય રાસાયણિક પ્રક્રિયા થવી સંભવ જ નથી। જેમ કે મહાભારત કોના લીધે થયું, તો કે વિદ્યાર્થી મિત્રો હવે આપણે રાસાયણિક પ્રક્રિયાની વ્યાખ્યા ભણી ગયા અને રાસાયણિક ફેરફારના મુદ્દાઓ ભણી ગયા, હવે આપણે વાત કરવાની છે રાસાયણિક પ્રક્રિયાની। આ રાસાયણિક પ્રક્રિયામાં બે ઘટકો મહત્વના છે, જેનું પહેલું નામ છે પ્રક્રિયકો, જેને ઇંગ્લિશમાં કહેવાય છે બાળ મિત્રો રિએક્ટન્ટ, અને બીજું નામ છે તો કે નિપજો, જેને ઇંગ્લિશમાં કહેવાય છે પ્રોડક્ટ। બરાબર છે મિત્રો, ઇન્ડસ્ટ્રી જે બે બેઝ ઉપર હાલતો હોય છે એ આ બે બેઝ છે, એક પ્રક્રિયક એટલે કે રિએક્ટન્ટ અને એક નિપજો એટલે કે પ્રોડક્ટ। મિત્રો આ વ્યાખ્યા તમારી એનસીઆરટી ના 10મા ધોરણની બુકમાં નથી આપી કે નથી તમારી નોનીતમાં આપી,
બરાબર છે મિત્રો, એટલે આ વ્યાખ્યા સરખી રીતે સમજી જવાની છે કે પ્રક્રિયકો કોને કહેવાય અને નિપજો કોને કહેવાય. તો કે પ્રક્રિયકો કોને કહેવાય, તો કે ચાલો મિત્રો વ્યાખ્યા જોઈએ. તો કે પ્રક્રિયકો એટલે શું, તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં શરૂઆતમાં ભાગ લેતા પદાર્થોને પ્રક્રિયકો કહેવાય. શું કીધું જો યાદ રાખજો, એનો મેઇન કોન્સેપ્ટ છે શરૂઆતમાં ભાગ લેતા પદાર્થો. શું છે, શરૂઆતમાં ભાગ લેતા પદાર્થો. શરૂઆતમાં, હવે હું તમને એક ઉદાહરણ દ્વારા કહું કે તમારે એક મકાન ચણવું છે, બરાબર. તમારે શું ચણવું છે, તમારું મેઇન એમ શું છે, તો કે મકાન ચણવું છે. તો મિત્રો હું અહીંયા ઊભો ઊભો વિચારીશ કે મારે મકાન ચણી લેવું છે, તો એ મકાન ચણાય ન જાય. મિત્રો એની માટે આપણે શરૂઆતમાં કઈ કઈ વસ્તુ જોવે, તો કે ઈટ છે, રેતી છે, કપચી છે, કડિયા, મજદૂરો ભેગા થઈ અને પછી જે બધા ભેગા થઈ અને જે વસ્તુ ભેગી કરીને બનાવે ત્યારે શું બને, મકાન બને. તો મિત્રો એ હું કીધું, તો કે મકાન છે, વિચાર કરો કે રાસાયણિક પ્રક્રિયા છે, રાસાયણિક નિપજ છે, તે એની શરૂઆતમાં આપણે જે પદાર્થો ઈટ, રેતી, કપચી વાપરી એને શું કહેશું આપણે, પ્રક્રિયકો, રિએક્ટર. બરાબર છે બાળ મિત્રો. એવું જ કે તમારે કોઈ લીંબુ શરબત બનાવવું છે, તો લીંબુ શરબત બનાવવા માટે તમારે શેની જરૂર પડે, તો કે લીંબુની જરૂર પડે, ખાંડની જરૂર પડે, મીઠુંની જરૂર પડે. તો આ બધા શું છે, તો કે તમે શરૂઆતમાં લેતા પદાર્થો છો, એ બધા જ ભેગા થઈને તમને શું આપે, તો કે લીંબુનું શરબત આપે. બરાબર. તો આપણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા ભેગી કરવી હોય તો શરૂઆતમાં કોની જરૂર પડે, તો કે પ્રક્રિયકો. બરાબર છે મિત્રો, એક વસ્તુ યાદ રાખજો. બરાબર. હવે આપણે વાત કરવાની છે, તો કે નિપજોની. તો કે નિપજોની વાત એવું છે બાળ મિત્રો, તો ચાલો મારી સાથે વાંચો, તો કે રાસાયણિક પ્રક્રિયાની અંતે મળતા પદાર્થોને, તાનો મેઇન શબ્દ શું છે, અંતે મળતો પદાર્થ શું છે, તો કે તમે જે રાસાયણિક પ્રક્રિયા કરી અને રાસાયણિક પ્રક્રિયાના કારણે તમને જે પદાર્થ મળ્યો એ પદાર્થને શું કહેવાય છે, તો કે નિપજો. અને ઇંગ્લિશમાં શું કહેવાય છે, તો કે પ્રોડક્ટ. પ્રોડક્ટ શબ્દ તમે બધાએ પોતાની લાઈફમાં સાંભળ્યો હશે કે નિપજ એટલે શું થાય, પ્રોડક્ટ થાય. બરાબર છે બાળ મિત્રો. તો મેં તમને સાદા ઉદાહરણ દ્વારા સમજાવ્યું, હવે આપણે શું, તો કે રાસાયણિક પ્રક્રિયાના ઉદાહરણ દ્વારા પ્રક્રિયકો અને નિપજોને અહીંયા જોવાના છે. તો કે મિત્રો પ્રક્રિયકો, હવે વિચાર કરો કે ચાલો હું એક રાસાયણિક પ્રક્રિયા કરીને મારે રાસાયણિક નિપજ જોતી છે. કઈ નિપજ જોતી છે, તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ. મારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનાવવો છે. બરાબર છે મિત્રો. તો મારે શરૂઆતમાં શું કરવું પડશે, તો કે મારે કાર્બન લેવો પડશે અને ઓક્સિજન લેવો પડશે. શું લેવો પડશે, કાર્બન અને ઓક્સિજન. તો બાળ મિત્રો યાદ કરો, મેં તમને શું કીધું, પ્રક્રિયકો એટલે શું, તો કે તમારે જે રાસાયણિક પ્રક્રિયાની અંદર તમને જે વસ્તુ જોતી છે એની પહેલા તમે જે પદાર્થો ભેગા કરો છો એને શું કહેવાય, પ્રક્રિયકો. બરાબર. તો મારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જોતો છે, એટલે મેં શરૂઆતમાં કયા પદાર્થો વાપર્યા, તો કે કાર્બન અને ઓક્સિજન. તો આપનું નામ લખી નાખશું કાર્બન, અને બીજું નામ શું છે મિત્રો, ઓક્સિજન. બરાબર છે મિત્રો. હવે શું થશે, તો કે કાર્બન અને ઓક્સિજન બે ભેગા થાય, બે ભેગા થઈને એની વચ્ચે રાસાયણિક ફેરફાર થશે અને એના કારણે તમને શું મળશે, તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ. શું મળશે, કાર્બન ડાયોક્સાઇડ. બરાબર છે મિત્રો. શું મળશે, કાર્બન ડાયોક્સાઇડ. તો મિત્રો શું કહેશું, રાસાયણિક પ્રક્રિયાની અંતે આપણને શું મળ્યો, કાર્બન ડાયોક્સાઇડ વાયુ. એટલે રાસાયણિક પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ શું છે, નિપજ છે, પ્રોડક્ટ છે. અને આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનાવવા માટે કયા પ્રક્રિયકોનો ઉપયોગ કર્યો, કયા બે પદાર્થનો ઉપયોગ કર્યો, તો કે કાર્બન અને ઓક્સિજન. એટલે કે કાર્બન અને ઓક્સિજન દ્વારા શું મળ્યું આપણને, કાર્બન ડાયોક્સાઇડ. બાળ મિત્રો આવો જ તે બીજું ઉદાહરણ જોઈએ, જેનું નામ છે, તો કે પાણી. બરાબર છે બાળ મિત્રો. પાણી માટે મારે શું કરવું પડશે, તો કે હાઇડ્રોજન અને ઓક્સિજન. તો સૌપ્રથમ હું વાપરીશ એક હાઇડ્રોજન અને ઓક્સિજન. તો ચાલો, તો મિત્રો હવે શું કહેવા છે, હાઇડ્રોજન ઓક્સિજન નું પ્રક્રિયક કહો કે નિપજ, તો કે હા તમે સાચા છો. શું છે, તો કે કાર્બન અને હાઇડ્રોજન અને ઓક્સિજનો શું છે, પ્રક્રિયકો છે. શા માટે પ્રક્રિયકો છે, કારણ કે આપણે તેને શરૂઆતમાં લીધેલા છે. બરાબર મિત્રો. હવે
तो के शू तो के हाइड्रोजन अने ऑक्सीजन एक बीजा साथे भेगा थई जशे वच्चे रासायनिक प्रक्रिया थशे अने शू बनशे तो के एक पानी नो अणु बनावशे हुं बनावशे पानी नो अणु आपणे रासायनिक प्रक्रिया नी अंते शू मळ्युं तो के पानी ये आपण रासायनिक प्रक्रिया नी अंते मळ्युं एटले आपणे बेसू नीपजो मित्रो एक वस्तु याद राखजो नीपजो हमेशा जमणी साइड लखाय सुभा मित्रों निपजो हमेशा जमणी साइड लखाय जमणी साइड क्यारे के तीर नी जमणी साइड जारे प्रक्रिया को छे मित्रों ते आपणे क्या लखशु तो के डाबी पर हमेशा प्रक्रिया को क्या लखवामां आवे छे डाबी साइड अने मित्रों याद राखजो आ जे तीर छे आ तीर नुं पण घणो महत्व छे बराबर छे जे महाभारत अने रामायण मां पण तीर नुं बहु महत्व हतुं ने તેમ આ રાસાયણિક પ્રક્રિયામાં પણ તીરનું ઘણું મહત્વ છે આ તીર શું દર્શાવે છે તો કે રાસાયણિક પ્રક્રિયાની દિશા રાસાયણિક પ્રક્રિયાની દિશા એટલે શું તો કે કઈ સાઈડ જાય છે કે જમણી સાઈડ બરાબર કેવી રીતે તો કે કાર્બન ને ઓક્સિજન ને બેને એકબીજાના ભાઈ બંધ બનાવી દીધા અને ભાઈ બંધ બનીને કઈ દિશામાં ગયા તો કે જમણી દિશામાં અને બે ભાઈ બંધ શું બની ગયા તો કે કાર્બન ડાયોક્સાઇડ એમ તે હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુને ભેગા કરી દીધા અને જમણી તરફ રાસાયણિક પ્રક્રિયા દિશા થઈ અને શું બની ગયો પાણી બરાબર છે મિત્રો તો આઈ હોપ તમને પ્રક્રિયકો અને નિપજોની વ્યાખ્યા સરખી રીતે અને સચોટ રીતે સમજાઈ ગયો છે જો બાળ મિત્રો તમને ન સમજાય કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં સવાલ મૂકજો એ બધા જ સવાલનો આન્સર તમને કમેન્ટ બોક્સમાં મળી રહેશે ત્યાં લગી મિત્રો નેક્સ્ટ રેડિયો લેક્ચરમાં મળીએ ત્યાં લગી જય ભાન હિંદ જય ભારત છો વિદ્યાર્થી મિત્રો મજામાં આજે મજા આવી ને તો રાસેની જુઓ છો આજે જ અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.